19 લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું. લોકસભાની તારીખો જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પક્ષના સાંસદના ઉમેદવાર પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે વિશાળ વિજય વિશ્વાસ રેલી કાઢી વિજય વિશ્વાસ સંમેલન યોજી ભાજપનું ધરખમ પ્રદર્શિત કરી 19માં લોકસભાના ઉમેદવાર કમલમથી ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આંબલિયા, રામસિંહભાઈ રાઠવા, બચુભાઈ ખાબડ, કરણસિંહ ડામોર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ભેગા મળી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડેને પોતાનું ઉમેદવારી નામાંકન તંત્ર સોંપ્યું હતું. દાહોદ લોકસભા બેઠક માટે આપ સૌના આશીર્વાદથી સતત ત્રીજી ટર્મ ફોર્મ ભરવાની તક મળી છે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કટિબદ્ધ છે. આપ સૌએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો તેને પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે. મને આજે કહેતા ગૌરવ છે કે 2014 થી 2024 એ દાહોદ લોકસભા ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સમયગાળા દરમિયાન અમૃતકાળ સમાન આપણી લોકસભા ક્ષેત્રની અંદર અનેક વિકાસના કામો કર્યા છે. દેશમાં એકમાત્ર નગરપાલિકા સ્માર્ટ સમય સમાવેશ થયો છે, મહત્વાકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે. દાહોદ પરેલની અંદર 20,000 કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ખાતમુહૂર્ત એનું પ્રથમ ચરણ આપણે પૂર્ણ કરી શક્યા છે. મેં ગયા વખતે જયારે ફોર્મ ભર્યું ત્યારે આપે સૌએ પૂછ્યું હતું કે દાહોદનું સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટે ગયા વખતે અમે જે દાહોદની જનતાને વચન આપ્યું છે એને પરિપૂર્ણ કરવામાં સફળ થયા છે. 1,354 કરોડના ખર્ચે કડાણા પાટા ડુંગરી પાણી લાવીને 1,000 ફૂટ લિફ્ટ કરીને 10,000 હેક્ટરમાં સિંચાઈ અમે કરી છે, એનો ગૌરવ છે. મહેશ વર્મા, જીટીવી ન્યૂઝ, દાહોદ.